પાટણથી છરી પાડતો સંઘ નીકળ્યો કચ્છ ભદ્રેશ્વરનો. આ 125 વર્ષ પહેલાની વાત છે કે જે જમાનામાં જમનાદાસ ભગુભાઈ હતા, જે જમાનામાં અમદાવાદની ખાનપુરની અંદર માકુભાઈ શેઠ હતા, એ જ જમાનામાં પાટણની અંદર નગીનદાસ કરમચંદ શેઠ રહેતા. જમનાદાસ ભગુભાઈ, મંછા અમાકુભાઈ અને નગીનદાસ કરમચંદ આ બધા કલ્યાણ મિત્રો હતા. એકનો છરી પાડતો સંઘ નીકળે એની અનુમોદના બીજો કરે, અને અનુમોદના ખાલી લુખી ન હોય, મારા કલ્યાણ મિત્રે છરી પાડતો સંઘ કાઢ્યો છે એની અનુમોદનાર્થે હું પણ એક છરી પાડતો સંઘ કાઢીશ. ચાહે હઠીસિંહ શેઠ હોય, ચાહે શેઠ મોતીસા હોય, પ્રતિષ્ઠા મોતીસા શેઠની હોય અને સ્વામી વાત્સલ્ય હઠીસિંહભાઈનું હોય, પ્રતિષ્ઠા હઠીસિંહભાઈની હોય અને સ્વામી વાત્સલ્ય શેઠ મોતીસા કરાવે, આ બોન્ડિંગ હતું. ભંડારી પરિવારનો છરી પાડતો સંઘ નીકળે, જે દિવસે સંઘની માળા પહેરશે ને, ક્યારે છે સંઘ માળા? ક્યારે છે? હજી નીકળ્યો નથી, એ પેલા માળાની વાત ચાલુ થઈ ગઈ. પરીક્ષા કરું છું, તમારે એમ કહેવાનું નીકળવા તો દો. તમને ખબર છે એક સમય એવો હતો છરી પાડતા સંઘ નીકળવાની ડેટ ફિક્સ હતી, પહોંચવાની કોઈ ડેટ ફિક્સ જ નથી. આ તો ટાર્ગેટ કે સાથ નીકળ રહે હમ, ઇસ દિન યહાં પે, ઇસ દિન યહાં પે, ઇસ દિન યહાં પે ઓર ઇસ દિન પૂનમ કે દિન પ્રવેશ કરને કા ઓર માલા પહેન કે ઉસી દિન શામ કો, તો સબ ટાર્ગેટ કે સાથ. એ સમય હતો કે માણસ સમય લઈને નીકળતો હતો. એ સમય હતો કે કોઈ સંઘ તમને વચ્ચે વિનંતી કરે કે અમારે ત્યાં 2 દિવસની સ્થિરતા કરવી પડશે, અને આખો સંઘ એની લાગણીને માન આપીને રોકાઈ જતો, અને એ રીતે સંઘ 15 દિવસનો જે પૂરો થવાનો હોય ને, ક્યારેક 1.25 મહિને પૂરો થાય, ક્યારેક 2 મહિને પૂરો થાય. તમને નહીં ખબર હોય, મારવાડથી નીકળેલો એક સંઘ રાધનપુર થઈ અને પાલીતાણા પહોંચ્યો તો તમે માનશો, જે 1.25 મહિનાનો સંઘ હતો એ સંઘને 4 મહિના લાગ્યા હતા. ગામે ગામ વિનંતી થાય, અમારે આંગણે આવ્યા પછી 1 દિવસમાં અમને સંતોષ નથી, તમારી ભક્તિ નહીં કરીએ ત્યાં સુધી અમને જવા નહીં દઈએ, અને એ રીતના કોઈ 2 દિવસ, કોઈ 4 દિવસ, કોઈ 5 દિવસ. ભંડારી પરિવારની આ ઉદારતા છે. આનો આજ સંઘ સાઈબાગથી શંખેશ્વર લઈ જવો હોય લઈ ગયા છે. સાઈબાગમાંથી શંખેશ્વરના સંઘ નીકળ્યા છે કે નથી નીકળ્યા? નીકળ્યા છે. કેટલા દિવસમાં પહોંચ્યા છે? તમે ધારો તો 8 દિવસમાં. યસ, આ સંઘ ધારો તો 8 દિવસમાં શંખેશ્વર પહોંચી શકે એમ. જે દિવસે વિમલભાઈ ને ચંદનભાઈ પહેલી વાર આવ્યા, મેં પરીક્ષા કરવા માટે પૂછ્યું, બોલો શું લિમિટ અને શું બજેટ? બે પૂછવું પડે ને. આ ન્યુક્લોથ માર્કેટનો અનુભવ છે. આ બંને બંધુઓનો રામ અને લક્ષ્મણની આ જોડીનો એક જ જવાબ હતો, નો ટાઈમ લિમિટ, નો મની બજેટ. અને તમે નહીં માનો, આજ સંઘ બોપલથી સાણંદ થઈ વિરમગામ થઈ અને 7મા દિવસે શંખેશ્વર પહોંચીને 8મા દિવસે માળ થઈ શકતી હતી. મેં કીધું કે એ રસ્તે લગભગ પ્રાચીન તીર્થ નહીં આવે, આપણે એવા રસ્તે નીકળીએ કે નવા નવા તીર્થો આવે ને પ્રાચીન તીર્થો પણ આવે. 19નું નવું તીર્થ અભિનવ મહાવીર સ્વામીનું પંચકલ્યાણક તીર્થ, એના પછી શાંતિગ્રામ અદાણીના ભગવાન આદિશ્વરનું તીર્થ, એના પછી પ્રાચીન શેરીસા આવે, ભોયણી આવે, રાતેજ આવે, શંખલપુર આવે, બધા જ પ્રાચીન તીર્થોને જુહારતા જુહારતા આપણે શંખેશ્વર પહોંચવાનું. મને કે મારા સાહેબ ડન, ધંધાની ભાષામાં બોલો ને ડન. આ ડન કર્યું અને દિન દિન ચડતે ઉત્સાહે, ચોમાસા પહેલા પણ આપણે આવ્યા હતા ને જય બોલાવા. તમે વિચાર કરો, સંઘ તો હજી 4 દિવસ પછી નીકળશે, છરી પડતા સંઘમાં જે જોડાવાના છે ને એને તો કદાચ પુણ્યની બેંક 12 ડિસેમ્બરથી ખુલશે, પણ જે દિવસથી જય બોલાવી છે ને આ પરિવારે,
ત્યાં દિવસથી આ પરિવારને તો પુણ્યની બેંક ખોલી નાખી. અમે સંઘમાં જવાના, અમે સંઘમાં લઈને જવાના. આ ભાવ સાથે રોજ સવાર પડે ઉઠવાનું, રોજ સાંજ પડે સુવાનું, દિવસે દિવસે ચડતે રંગે તેઓ આગળ વધતા વધતા 700 ટાર્ગેટ હતો. જે દિવસે મને કીધું, મેં પૂછ્યું કેટલાને લઈ જવાશ, એમાં પણ એમનું કોઈ બજેટ કે લિમિટ નથી, પણ એક વ્યવસ્થા માટે 700 જ એમણે મને કીધું. અને માનસો, અત્યારે 800 ને તો ક્રોસ કરી ગયા છીએ, અને 100 થી 150 અત્યારે ટ્રાફિક જામ ઉભા છે. જેને કન્ફર્મ નથી કર્યા એમાં 100 થી 150, અને એથી એ તમને વધારે સરસ વાત કહું, એક પણ બેનર આખા અમદાવાદમાં લગાડ્યા વગર 700 ફોર્મ કન્ફર્મ થઈ ગયા.